સમાચારમાં છે, અફઘાનિસ્તાનમાં કેમ બાળક વેચવા મજબૂર થયા મા બાપ. લાખો અફઘાનીઓને આ શિયાળામાં ભૂખમરાનો સામનો કરવો પડી શકે છે, તાત્કાલિક પગલાં લેવાની જરૂર, સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ ખાદ્ય કાર્યક્રમની ચેતવણી. બીબીસી સમાચારમાં આપનું સ્વાગત છે, હું છું અર્ણવ વસાવડા. કવર સ્ટોરીમાં આજે બાળક વેચવા મજબૂર અફઘાની કુટુંબ, પરંતુ એ પહેલાં એક નજર આજના મુખ્ય સમાચાર પર. સુદાનમાં સૈન્ય કાર્યવાહી અને નેતાઓની ધરપકડ બાદ અમેરિકાએ સુદાનને મોકલવામાં આવતી 700 મિલિયન ડોલરની રાહત પેકેજની સહાયતા કરી સ્થગિત. અહીં રાત્રિ બળવામાં 10 લોકોની થઈ હત્યા. ચીન અને અમેરિકા વચ્ચે વેપાર વાણિજ્ય માટે ઉચ્ચસ્તરીય ચર્ચા. વિડીયો કોલ પર બંને દેશના આર્થિક પ્રતિનિધિઓએ મહત્વના મુદ્દાઓને લઈને વ્યક્ત કરી ચિંતા. મ્યાનમારની હાજરી વગર પહેલીવાર એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સની બેઠક શરૂ. મ્યાનમારમાં ફેબ્રુઆરીમાં સૈન્ય હસ્તાંતરણ બાદ સભ્ય દેશને આસિયાનમાં સામેલ ન કરવાની પહેલી ઘટના. જાપાનના રાજકુમારી મેકોએ ગુમાવ્યું પોતાનું રાજવી પદ. બોયફ્રેન્ડ કે કોમુરો સાથેના લગ્ન બાદ ગુમાવ્યું પદ, હવે અમેરિકામાં સ્થાયી થવાની યોજના. આ પૈકીના કેટલીક ખબરો બીબીસી સમાચારમાં. અફઘાનિસ્તાન દુનિયાના સૌથી મોટા માનવીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. તાલિબાને સત્તા સંભાળી ત્યારબાદ પરિસ્થિતિ વધુ વણસી. શરૂઆતમાં મળેલી આંતરરાષ્ટ્રીય મદદને કારણે પરિસ્થિતિમાં થોડો સુધારો થયો, પણ હવે વિશ્વમાં એ ચર્ચા છે કે તાલિબાન સાથે કયા પ્રકારનો વ્યવહાર કરવામાં આવે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ મદદ પર રોક લગાવી, પણ હવે સંયુક્ત રાષ્ટ્રે ચેતવણી આપી છે કે જો દેશને માનવીય મદદ નહીં પહોંચાડાશે તો લાખો બાળકો ભૂખમરાનો શિકાર બનશે. પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે કેટલાક અફઘાની પરિવારો પોતાનું પેટ્યું રળવા પોતાના જ સંતાનો વેચવા મજબૂર છે. ત્યારે દુનિયાના સૌથી મોટા માનવીય સંકટ પર આજની કવર સ્ટોરી, બાળક વેચવા મજબૂર અફઘાની કુટુંબ. કેટલાક અફઘાનીઓ તેમના સંતાનો વેચવા મજબૂર છે. આવા પરિવારોની કહાણી જોઈએ, પણ એ પહેલાં વાત વિશ્વ ખાદ્યાન્ય પ્રોગ્રામની, જેમણે ચેતવણી આપી છે કે લાખો અફઘાનીઓને માટે આ શિયાળો ભૂખમરો લઈને આવશે. ખાસ કરીને તેનો ભોગ બનશે બાળકો. ડબલ્યુએફપી અને સંયુક્ત રાષ્ટ્રસંઘના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે કે અફઘાનિસ્તાન વિશ્વની સૌથી કપરી માનવ આપદાની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. અહેવાલો પ્રમાણે 2,30,00,000 લોકો નવેમ્બર સુધીમાં તીવ્ર ભૂખનો સામનો કરશે. આ આબાદી અફઘાનિસ્તાનની કુલ વસ્તીની અડધી હશે, જે વિશ્વમાં ક્યાંય ભૂખમરાનો સામનો કરતી પ્રજામાં સૌથી વધારે સંખ્યામાં હશે. જે પૈકી 32,00,000 બાળકો હશે, જે પૈકીના ઘણા ખરા આ વર્ષના અંત સુધીમાં કુપોષણની સમસ્યાથી પીડાઈ શકે છે. તાલિબાની શાસન હાલ નાણાકીય અને આરોગ્ય એમ બંને મોરચે ભયંકર સંઘર્ષનો સામનો કરી રહ્યું છે, અને તેથી જ તેણે માનવીય જરૂરિયાતોને ચાલુ રાખવા માટે વૈશ્વિક સમુદાયને વિનંતી કરી છે. લાગે છે કે અફઘાનિસ્તાનમાં તબાહીની ઉલટી ગણતરીઓ શરૂ થઈ ગઈ છે. ડબલ્યુએફપી એટલે કે વિશ્વ ખાદ્યાન્ય પ્રોગ્રામના એક અધિકારીએ બીબીસીને કહ્યું કે તેમણે આ પ્રકારની ઝડપે વધતું સંકટ ક્યારેય નથી જોયું. ઓગસ્ટમાં તાલિબાન જ્યારે સત્તામાં આવ્યું ત્યારે આંતરરાષ્ટ્રીય ફંડને રોકી દેવામાં આવ્યું હતું, જે પહેલાંથી જ ધક્કે ચડેલા અર્થતંત્રને પતન તરફ દોરી રહ્યું છે. લોકોનું જીવન ફરી ખતરા તરફ આગળ વધી રહ્યું છે, ખાસ કરીને બાળકોનું. જોઈએ બીબીસી સંવાદદાતા યોગિતા લીમાયનો અફઘાનિસ્તાનના ત્રીજા સૌથી મોટા શહેર હેરાતથી અહેવાલ. આ અહેવાલના કેટલાક દ્રશ્યો આપને વિચલિત કરી શકે છે. ભૂખમરો કોઈ પણ દેશના આવા હાલ કરી નાખે છે. આ છે 3 મહિનાનો ઉસ્માન અને આ છે 6 મહિનાનો હબીબુલ રહેમાન. અફઘાનિસ્તાન આ જ પ્રકારે ભૂખનો સામનો કરી રહ્યું છે, ખાસ કરીને ત્યારથી જ્યારે તાલિબાને તેના ઉપર કબજો કર્યો. હવે વિદેશી ફંડ પણ બંધ કરી દેવાયા છે, જેને કારણે દેશના 10,00,000 બાળકો પર ભૂખમરાનો ભય સતાવી રહ્યો છે. આ વોર્ડમાં દરેક 5 પૈકી 1 બાળક તેનાથી પીડાય છે. ઉસ્માન જ્યારે પેદા થયો ત્યારે તેનું જેટલું વજન હોવું જોઈતું હતું તેનાથી અડધું હતું. તેના પિતા પણ અફઘાનિસ્તાનના એ લાખો બેકારો પૈકીના એક હતા. ઉસ્માનના માતાએ અમને કહ્યું કે તેના જોડિયા બાળકો બાજુના રૂમમાં
સારવાર લઈ રહ્યા છે. તેને પીડાતા જોઈ મને પણ દુઃખ થાય છે. માત્ર અલ્લાહ જાણે છે કે જ્યારે હું તેને ઉંચકું છું ત્યારે મને કેવો અનુભવ થાય છે. મારા બે બાળકો ભૂખમરાથી પીડાઈ રહ્યા છે કારણ કે અમારી પાસે રૂપિયા નથી. હું ઈચ્છું છું કે વિશ્વ અફઘાનિસ્તાનની મદદ કરે. હું નથી ઈચ્છતી કે મારી માફક બીજી માતાઓ પણ સહન કરે. આ હોસ્પિટલની તમામ પથારીઓ ભરાઈ ગઈ છે. કેટલાક બાળકો તો બેડ પણ શેર કરી રહ્યા છે. જ્યારે અમે આ હોસ્પિટલમાં હતા ત્યારે બીજા 6 બાળકો ત્યાં દાખલ થયા. હજારો માઇલના વિસ્તારોમાં આ એકમાત્ર હોસ્પિટલ છે જ્યાં બાળકોની સારવાર માટેની વ્યવસ્થા છે. સરકારી ડોક્ટરો અને નર્સોને મહિનાઓથી પગાર પણ નથી થયો. દેશની ત્રીજા ભાગની વસ્તીને ખબર નથી કે તેમનું બીજા ટંકનું ભોજન ક્યાં અને કેવી રીતે આવશે. અમે શહેરીકરણની સમસ્યા સમજવા માટે હેરાતની મુસાફરી કરી. હજારો લોકો યુદ્ધ અને દુષ્કાળને કારણે વિસ્થાપિત થયા છે. ન આવક છે, ન ભોજન. ઘણા કહે છે કે તેમના પરિવારો માટે ભોજન ખરીદવાના પૈસા નથી. તેમણે તેમની પાસે જે હતું તે વેચી દીધું. કેટલાક એવું કરવા મજબૂર છે જે વિચારી પણ ન શકાય. આ બાળકીને તેના પરિવારજનોએ વેચી દીધી. અમે સુરક્ષાના કારણોસર તેમની ઓળખ છુપાવી રહ્યા છીએ. મારા અન્ય બાળકો ભૂખથી ટળવળતા હતા, તેથી મેં મારી બાળકી વેચી દીધી. મને દુઃખ કેમ ન અનુભવાય, તે મારી બાળકી હતી. હું આશા રાખું કે મારે બીજા સંતાનોને વેચવા ન પડે. તેમના પતિ કચરો વીણવાનું કામ કરતા હતા, પણ તેનાથી તેમનું ગુજરાન નહોતું ચાલતું. ભૂખમરાનો સામનો કરીએ છીએ. અમારી પાસે લોટ નથી, તેલ નથી. મારી પુત્રીને ખબર નથી કે તેમનું ભવિષ્ય કેવું હશે. અમને એ ખબર નથી કે તે અમારા વિશે શું વિચારતી હશે. પણ મારે કંઈક તો કરવું જ પડશે. તેને વેચવાના બદલામાં તેમને $500 મળ્યા, જેને કારણે આ પરિવારને થોડા દિવસો સુધી ભોજનની વ્યવસ્થા થઈ જશે. જેને તેમણે દીકરી વેચી છે તેમણે વચન આપ્યું છે કે તેઓ તેને તેમના દીકરા સાથે પરણાવશે, પણ કોઈ ખાતરી નથી. We know there are other families here who've sold their children, and even while we've been here, another person. એવા ઘણા પરિવારો છે જેમણે પણ તેમના બાળકો વેચવા પડ્યા હોય, એટલી હદ સુધી કે અમારી ટીમના એક સભ્યને પણ એકે પૂછ્યું કે જો તેઓ તેમના બાળકને ખરીદવા તૈયાર હોય. હતાશા અને મજબૂરી એટલી છે કે તેને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે. અફઘાનિસ્તાનમાં લોકો પાસે હવે સમય નથી. રાહત પહોંચાડતી સંસ્થાઓએ કેટલી સામગ્રી પહોંચાડી છે જેથી કેટલાક બાળકોને ભૂખમરાથી બચાવી શકાય, પણ તેઓ એકલા બધા બાળકોને ભૂખમરાથી નહીં બચાવી શકે. માનવ અધિકારો મામલે કોઈ ખાતરી વગર તાલિબાનના હાથમાં સીધા પૈસા આપવા એ ખતરનાક સાબિત થઈ શકે છે. પણ સાથે એ પણ જોવું રહ્યું કે અફઘાનિસ્તાન ડૂબતું જહાજ છે. જો મદદ નહીં મળી તો આ શિયાળામાં જ સેંકડો તેનો ભોગ બનશે. વિશ્વ ખાદ્યાન્ય પ્રોગ્રામના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનું શું કહેવું છે આ મામલે, આવો જોઈએ. The tragedy here is that Afghanistan has been sort of sinking for quite some time. Over the last 10 years in conflict, અફઘાનિસ્તાનની સમસ્યા એ છે કે છેલ્લા 10 વર્ષોથી હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. આપણે હાલ ક્લાઇમેટ ચેન્જ અને કોવિડ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે પ્રમાણિકતાથી વાત કરું તો અફઘાનિસ્તાન ભૂખમરાનો સામનો કરી રહ્યું છે. હવે લોકો રાહ જોઈ શકે એવી સ્થિતિમાં નથી. પરિસ્થિતિ વધારે વણસી રહી છે. માત્ર ગામડાઓમાં જ નહીં પરંતુ શહેરોમાં પણ ભોજનની સમસ્યાઓ છે. આપણે હવે માનવીય ધોરણે હાથ ફેલાવવો જોઈએ જેથી અનેક લોકોના જીવ બચાવી શકાય. સમય વિરામનો આગળ જોઈશું. સુદાનમાં સૈન્ય હસ્તાંતરણ બાદ સતત વિરોધ પ્રદર્શન યથાવત. પાકિસ્તાનમાં કામ કરતા ચીનના કામદારો આખરે કેમ છે ભયમાં? રોકાય વિરામ માટે મળીએ થોડી જ વારમાં.
બીબીસી સમાચારમાં વિરામ બાદ આપનું સ્વાગત છે. હું છું અર્ણવ વસાવડા. વાત કરીએ સુદાનની, તો સોમવારે થયેલા સૈન્ય બળવાની વિશ્વભરમાં આલોચના થઈ રહી છે. તેવામાં અમેરિકાએ સુદાનને ફાળવાયેલા $700 મિલિયન સહાય પેકેજને અટકાવી દીધું છે. સશસ્ત્ર દળોએ કટોકટીની જાહેરાત કર્યા બાદ અને દેશના વડાપ્રધાન અબ્દેલ્લા હમદોક જેવા રાજકીય નેતાઓની અટકાયત બાદ બીજા દિવસે પણ અહીંની સડકો પર દેખાવો યથાવત છે. દેશની રાજધાની ખાર્તુમની સડકો પર લોકોના ટોળે ટોળા રસ્તા પર ઉતરી આવ્યા છે. અત્યાર સુધીમાં 10 લોકોના માર્યા ગયાના અને ડઝનેક જેટલા ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. સૈનિકોએ પ્રદર્શનકારીઓ પર કરેલા ગોળીબારને કારણે આ લોકોના મોત થયા હોવાનું મનાય છે. સંયુક્ત રાષ્ટ્રએ માગ કરી છે કે સેના વચગાળાની સરકારના વડાપ્રધાન અને અન્ય નાગરિક નેતાઓ મુક્ત કરે. 2019માં લાંબા સમયના શાસક ઉમર અલ બશીરને સત્તા પરથી હટાવ્યા બાદથી નાગરિક નેતાઓ અને સેના વચ્ચે તણાવ ચાલતો આવ્યો છે. સુદાનના સૌથી વરિષ્ઠ જનરલે કહ્યું છે કે મિલિટરીએ ગૃહયુદ્ધને ટાળવા માટે સત્તા પર કબજો કર્યો છે. વધુ માહિતી આપી હતી બીબીસી સંવાદદાતા એન સોએ. પ્રદર્શનો યથાવત છે અને લોકો ઉગ્ર છે. તેઓ કહે છે કે તેઓ બળવાને નકારે છે અને તેઓ તેનો વિરોધ કરવા માટે પ્રદર્શનો કરતા રહેશે. તેઓ બંધારણીય કાયદો પરત ફરે તેવું ઈચ્છે છે અને તેમણે સંયુક્ત રાષ્ટ્ર, અમેરિકા અને વિવિધ પશ્ચિમી દેશો સાથે આરબ લીગ અને આફ્રિકન યુનિયન જેવા આંતરરાષ્ટ્રીય સમુદાયનો ટેકો મળી રહ્યો છે. આફ્રિકન યુનિયને તો વાટાઘાટની તૈયારી પણ બતાવી છે, પણ અમેરિકા ઘણું સ્પષ્ટ છે. તેની માંગ છે કે કોઈપણ શરત વિના નાગરિક સરકાર પુનઃસ્થાપિત થાય. 2019માં જ્યારે લોકોએ લાંબા સમયથી શાસન કરી રહેલા તત્કાલીન રાષ્ટ્રપતિ ઉમર અલ બશીરને પદભ્રષ્ટ કરવાની માંગ સાથે મહિનાઓ સુધી પ્રદર્શન કર્યું હતું, તેની યાદો હજી પણ તાજી છે. આ પ્રદર્શન કરનારા એ જ લોકો છે, એટલે તેઓ જાણે છે કે વિરોધથી શું હાંસલ કરી શકાય છે, એટલે જ તેઓ દેખાવો કરવા કટિબદ્ધ છે. વિદેશી ધરતી અને સતત લાગતો ચરમપંથનો ભય, કંઈક આવું છે પાકિસ્તાનમાં કામ કરતા ચીની કામદારોનું જીવન. આ મુદ્દો પાકિસ્તાનની જમીન પર ચાલી રહેલા સીપેક પ્રોજેક્ટ્સમાં કામ કરતા ચીની કામદારો પર થયેલા તાજેતરના ચરમપંથી હુમલાઓ બાદ ઉજાગર થયો છે. જોઈએ બીબીસી સંવાદદાતા સારા અતિક અને નૈયાર અબ્બાસનો આ અહેવાલ. ચાઇનીઝ તો મેં બોલતા હું કે જો એનકે બારે મેં સુના થા કે ચાઇનીઝ જિસ તરહ કામ કરતે વો સુનતે આ રહે થે લેકિન અભી હમને દેખ લિયા. સીપેક પ્રોજેક્ટ્સની શરૂઆત બાદ ચીની કામદારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, પણ પાકિસ્તાનમાં તેમનું જીવન ચીનમાં તેમના જીવન કરતા ઘણું અલગ છે. ચીનમાં મારા જીવન વિશે શું કહું, ત્યાં એવું ઘણું છે જે અહીં નથી. તાજેતરના ચરમપંથી હુમલાઓનો ભોગ બન્યા બાદ ચીની કામદારોની સુરક્ષા વધારી દેવાય છે. આવી ઘટનાઓ અમારા જીવન પર ઘણી અસર કરે છે. મને ઇન્ટરનેટથી ખબર પડી હતી કે આ હુમલામાં ચીનીઓ પણ માર્યા ગયા છે. તે જાણીને મને ઘણું દુઃખ થયું. સુરક્ષા મામલે પાકિસ્તાની સરકારે ઘણું કર્યું છે, પણ કદાચ તે લોકોનો સંપૂર્ણપણે ખાતમો નથી થઈ શક્યો. આ અમારા માટે થોડી ચિંતાનો વિષય છે. તો યે 6 બજે ઉઠ જાતે હૈ ના દો કે યે લોગ અપને કામ પે ચલે જાતે હૈ ઓર ફિર 11 બજે યે લોગ કામ બંધ કરતે હૈ ખાના વાના ખા કે થોડી દેર કે લિયે સોતે હૈ ફિર 2 બજે કામ પે આ જાતે હૈ તો 6-7 બજે તક મતલબ યે ફુલ ટાઈમ કામ કરતે હૈ. મોટાભાગનો સમય ફેક્ટરીમાં હોઈએ છીએ. અમારા દુભાષિયા અમારા માટે જમવાનું લાવે છે. આ ફેક્ટરી માલિકને પણ ચીની કામદારો સાથે કેટલીક સમસ્યાઓ છે. પ્લાન્ટ ભી ચાઇનીઝ કા હૈ, વો લાય ભી ચાઇનીઝ હૈ, તો ઇસકો ચલાને વાલે ઇન્જિનિયર ભી ચાઇનીઝ હૈ, તો અમારે લિયે થોડી સી સખ્તી હો ગઈ હૈ કે આપને અભી ચાઇનીઝ કો મૂવમેન્ટ નહીં કરવાની હૈ. અબ વો કહે રહે હૈ કે આપને જો હૈ ના બુલેટ પ્રૂફ ગાડી લેની હૈ, ફિર આપ ઇનકી મૂવમેન્ટ કરા સકતે હો, વો ભી જો ઇધર લોકલ ઇદારે હૈ ઉનકો આપને બતાને. ફેક્ટરી માલિક અને ચીની કામદારોને એકબીજાની ભાષા સમજવામાં મુશ્કેલી પડે છે. આ કામદારોએ પક્ષપાતી વર્તનનો સામનો કરવો પડે છે. ચીનમાં અમને આવી સમસ્યા નથી થતી. સૌથી મોટો તફાવત ધર્મનો છે. અહીંયા બધા મુસ્લિમો છે, ચીન અલગ છે. સ્વાભાવિક છે, પોતાના દેશમાં કોઈ પણ વ્યક્તિ પસંદ પ્રમાણે રહી શકે છે. પહેલે જબ ઇનકો હમ ફર્સ્ટ લાયે થે કરાચી સે,
તો ઇનમે એક તો ઇતની બદબુ હોતી થી કે હમ ઇનકો અપની ગાડીમાં બિઠાને કે લીએ હમ લોગ પરેશાન હોતે કે ઇનકો અપની ગાડીમાં બિઠાએ યા નહીં બિઠાએ. ફિર હમને ઉનકે સાથ ઉધર એગ્રીમેન્ટ કિયા કે ભાઈ આપ હમ આપ બલુચિસ્તાન લે જાયેંગે, આપકો ફેક્ટરીમાં કામ કરેંગે, લેકિન હા આપને કોઈ ભી ગલત ખાના આપને નહીં ખાના. વો હમને સખ્તી સે ઇનકો મના કિયા કે હમ મેં આપકો આપકા જો ના ડેલી દો દિન મેં ચાર દિન મેં આપકા ફ્રીજ ચેક કરૂંગા કે આપ ગલત ચીઝ ખા તો નહીં રહે હો. ખાવાની આદતોમાં પણ ફેર છે. ચાઇનીઝ ભોજન પાકિસ્તાની ભોજન કરતાં અલગ હોય છે. અત્યારે તો અમે પરિવારને યાદ કરીએ છીએ, ખૂબ જ યાદ કરીએ છીએ. એક પછી એક જાહેરાતો પાછી ખેંચવામાં આવી તો બીબીસી કાર્ટુનિસ્ટ કીર્તિશની કલમે કર્યો આવો વ્યંગ. નાસાને એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. આપણી આકાશગંગાની બહાર ક્યારેય ન શોધાયો હોય એવો સૌથી પહેલો ગ્રહ કેવો હોઈ શકે તે જાણવા મળ્યું છે. મેસિયર 51 ગેલેક્સીમાં આ ગ્રહ મળી આવ્યો છે, જેને વર્લપુલ ગેલેક્સી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પૃથ્વી કરતાં 2.8 કરોડ પ્રકાશવર્ષ દૂર આવેલી છે. આપણા સૂર્યની આસપાસ વિશ્વમાં અંદાજે 5000 જેટલા ગ્રહ છે જે ભ્રમણ કરતા રહેતા હોય છે, પરંતુ તે બધા ગ્રહ આપણી પોતાની આકાશગંગા અંદર જ છે, જ્યારે નવો શોધાયેલો ગ્રહ બીજી આકાશગંગાની અંદર છે. બીબીસી સમાચારમાં સમય છે વિરામનો, આગળ જોઈશું. મળીશું નવસારીની એ મહિલા કેદીઓને જેઓ પોતાની ક્રિએટિવિટીથી મેળવે છે રોજગાર. રોકાય વિરામ માટે. બીબીસી સમાચારમાં વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. હું છું અર્ણવ વસાવડા. ગુજરાતના નવસારીની જેલમાં કેદી મહિલાઓના ઉત્થાન માટે જેલ પ્રશાસને અનોખો પ્રયાસ કર્યો છે. આ મહિલાઓ બંધ દિવાલો વચ્ચે માનસિક તાણ અને ગુંગળામણ ન અનુભવે તે માટે સામાજિક સંસ્થા સાથે મળીને રચનાત્મક કાર્યો શરૂ કર્યા છે, જેથી મહિલાઓને પગભર થવાની પણ તક મળે છે. આ કોઈ ગૃહ ઉદ્યોગ નહીં, પરંતુ નવસારી સબ જેલ છે અને આ મહિલાઓ કોઈને કોઈ ગુના હેઠળ સજા કાપી રહેલા કેદીઓ છે. આ મહિલાઓને જેલમાં આખો દિવસ નવરું બેસી રહેવું પડતું હતું, જેને લીધે તેમને માનસિક તણાવ પણ અનુભવાતો હતો, પરંતુ કામ કરવાથી તેઓ હળવાશ અનુભવે છે. જેલમાં આવીને પછી મને આ શીખવા મળ્યું છે, બહુ સારું લાગ્યું દિમાગમાં. અને મારા જે ડિપ્રેશનમાં હું જતી રહેલી હતી 2-3 મહિનાથી, મને બિલકુલ સમજ નથી પડતી હતી કે હું શું કરું ને કેવી રીતે અહીંયા જે રહેવાશે મારાથી. પણ આ એક્ટિવિટી શીખવા પછી મને બહુ સારું ફિલિંગ થયું. ઇન્શાલ્લાહ હું છૂટીને જઈશ તો આ જ એક્ટિવિટી કરીશ. પહેલે બહુ જ કંટાળો આવતો હતો, આખો દિવસ નીકળતો જ નહીં હતો, આખો દિવસ ખાલી જ બેસી રહેવું પડતું હતું. કંઈ હતું નહીં, ટીવી પણ નહીં હતું કે કંઈ કામ પણ નહીં હતું. અને હમણાં આ કામ મળ્યું છે દીવા શણગારવાનું, તો બહુ સારું લાગતું છે. આ રંગબેરંગી અને ક્રિએટિવ દીવડા બનાવવાનું કામ દિવાળીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. જેલની મહિલા કેદીઓને માનસિક તણાવમાંથી મુક્ત કરવા માટે નવસારી જેલ પ્રશાસને સામાજિક સંસ્થાની મદદથી મહિલાઓને આ કામ સોંપ્યું. મહિલાઓ છે ને જેલમાં એકદમ બેસી રહેતા હતા અને આ એમને આવે તો એમને માનસિક તણાવ પણ ઓછો થાય. અને એ મારા મનમાં વિચાર આવ્યો કે અમને કંઈક કામગીરી આપીએ, તો મેં સ્થાનિક સંસ્થાઓના એનજીઓનો સંપર્ક કર્યો અને એમનામાં મારફત દીવડા બનાવવાની કામગીરી આજથી શરૂ કરેલ છે. હવે રો મટીરિયલ તો અમારા સંસ્થા તરફથી ડોનેશન છે અમને, કલર્સ છે, દીવા છે, અમે લોકો અપાવડાવ્યા છે અમને, કે જેનાથી એ લોકોને આર્થિક રૂપમાં સેવા મળી શકે. એ લોકોની જે જામીન કરાવવાની જે ફીસ છે, લોયરની ફીસ છે, એ લોકો એનાથી પ્રાપ્ત કરી શકશે. આ કામથી મહિલાઓ ખુશ છે અને આ કામ બદલ તેમને વેતન પણ મળી રહ્યું છે, જે તેમના અંગત ખર્ચમાં કામ લાગે છે. જેલ પ્રશાસન અને સામાજિક સંસ્થાની મદદથી આ મહિલાઓ મળેલી તાલીમ તેમના જેલ મુક્તિ બાદના જીવનમાં રોજગારીનું સાધન બનવામાં ખૂબ મદદરૂપ બની રહેશે. બીબીસી સમાચારમાં આજ માટે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આજ સમયે.